नमस्कार विद्यार्थी मित्रों, हूँ सागर काछड़िया। वेद डिजिटल एज्युकेशन में आप सर्वे विद्यार्थी मित्रों हार्दिक स्वागत करूँ छूँ। आज आप बात करीशु धोरण 8 विषय गणित चेप्टर नंबर 8 जेनु स्वाध्याय 8.3 दाखला नंबर आप 7 जोईशू। तो शुरुआत करिए दाखला नंबर 7 थी कि मारियाए रुपया 8000, तो तुम्हारी मुद्दल केटली छे? रुपया 8000। व्यवसाय में रोक्या तेने 5% व्याजनो दर केटलो थियो? आर बराबर 5%। दरे केटलू चक्रवृद्धि व्याज मळशे ते शोधो। चलो हवे एमां तमने पहेलू आपेलू छे के बीजा वर्षना अंते तेना नामे केटली रकम जमा थशे। तो बीजा वर्षना अंते एटले समयगाळो तमारो केटलो थई गयो? एन बराबर 2 वर्ष। रकम में तमने समयगाळो आपेलो नथी, पण तमने जे आप एना पेटा प्रश्न पूछेला छे एमां कीधुं छे के बीजा वर्षना अंते एटले बीजो वर्ष एटले समयगाळो 2 वर्ष। चलो जोईए केटली रकम जमा थई छे। चक्रवृद्धि व्याजनुं सूत्र ए बराबर पी કૌંસમાં 1+r^100 આખાની એન ઘાત। ચલો પી કેટલા તમને આપેલા છે? રૂપિયા 8000। 1+r કેટલા છે? 5। 5/100 આખાની 2 ઘાત। ચલો હવે સાદુરૂપ આપીએ 8000 અહીંયા અંશમાં છેદમાં 100 વડે ગુણાકાર એટલે અંશમાં શું થાય? 100+5 એટલે 105/100 આખાનો વર્ગ। તો 8000 × 105/100 × 105/100 કારણ કે અહીંયા શું છે? વર્ગ। ચલો 1, 2, 3, 1, 2, 3, 0 કેન્સલ। હવે અહીંયા તમે સાદુરૂપ આપશો તમને જવાબ શું મળશે? 8820 રૂપિયા। તો 2 વર્ષના અંતે કેટલા જમા થયા? 8820 રૂપિયા। હવે તમને બીજો પ્રશ્ન આપેલો છે, શું કીધું અહીંયા? કે ત્રીજા વર્ષના અંતે, તો અહીંયા સમય આ બંને વસ્તુ તમારી સેમ જ છે, ખાલી બદલાય છે કોણ? સમયગાળો। તો એન બરાબર કેટલા લેવાના હવે? 3 વર્ષ। ચલો સૂત્ર મૂકીએ, એ બરાબર પી 1+r^100 આખાની એન ઘાત। ચલો પી કેટલા આપેલા તમને રકમમાં જ આપેલા છે? 8000। 1+ વ્યાજનો દર પણ કેટલો છે? 5%, 5/100 અને કુલ સમયગાળો 3 વર્ષ। તો અહીંયા શું થાય છે? 8000 કૌંસમાં સાદુરૂપ આપીએ એટલે આને જેવું જ આવશે, 105/100 આખાની 3 ઘાત। ચલો સાદુરૂપ આપીએ, 8000 × 105/100, આવા કેટલી વાર ઘન છે એટલે 3 વખત, 105/100 × 105/100। ચલો હવે 1, 2, 3, 1, 2, 3 હવે આનું તમે સાદુરૂપ આપશો એટલે તમને જવાબ મળે છે 9261 રૂપિયા। કેટલા? 9261 રૂપિયા, કે ત્રીજા વર્ષના અંતે આટલા રૂપિયા જમા થાય છે। તો અહીંયા તમને શું કીધું છે? ત્રીજા વર્ષનું વ્યાજ શોધો। હવે ત્રીજા વર્ષનું વ્યાજ શોધવું છે મારે ખાલી ત્રીજા વર્ષ માટે। આ 3 વર્ષની અંતે આટલા છે, 2 વર્ષની અંતે આટલા છે, તો બેની બાદબાકી કરે તો મને ખાલી કોણ મળશે? ત્રીજા વર્ષનું વ્યાજ। ત્રીજા વર્ષનું વ્યાજ એટલે જે ત્રીજા વર્ષની કુલ રકમ કેટલી છે? 9261 અને બીજા વર્ષની 8820। ચલો કરીએ બાદબાકી, 1 માંથી 0 જાય તો 1, 6 માંથી 2 જાય તો 4, હવે 92 માંથી 88 બાદ કરો કેટલા આવે? 441 રૂપિયા। કેટલું થાય છે? 441 રૂપિયા તમારું ત્રીજા વર્ષનું વ્યાજ જમા થાય છે। ત્યારબાદ દાખલા નંબર 8, જો રૂપિયા 10,000ને 1.5 વર્ષ માટે 10% દરે પ્રતિ વાર્ષિક અર્ધવાર્ષિક, શબ્દ શું આવ્યો? અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકવામાં આવે, તો ચક્રવૃદ્ધિ વ્યાજ અને વ્યાજ મુદ્દલ શોધો। શું આ વ્યાજ
तेना वार्षिक चक्रवृद्धि व्याज करता वधु हशे। चलो रकम में आपेली वस्तु लखी दईए, पी आपेला तमने रकम में 10,000 रुपया, वर्षनी संख्या तमने आपेली छे 1.5 वर्ष। हवे मिश्र अपूर्णांक छे, अपूर्णांक में रूपांतर करो एटले 2 एक 2 ने 1 3 3 ना छेद में 2 वर्ष। समयगाळो केटलो आपेलो छे? प्रति वर्ष 3 ना छेद में 2 वर्ष। टकावारी केटली आपेली छे? आर बराबर 10%। हवे शुं कीधुं छे? प्रति वर्ष अर्धवार्षिक। अर्धवार्षिक शब्द आवे एटले शुं करवानुं? अर्धवार्षिक चक्रवृद्धि व्याज होवाथी तमारो समयगाळो एन केटलो थई जाय? डबल। एटले 2 × 3 ના છેદમાં 2, 2 2 કેન્સલ, કેટલા વિધા? 3 વર્ષ। અને તમારી ટકાવારી કેટલી થઈ જાય? આર બરાબર 1/2, આર ના છેદમાં 2, તો અહીંયા 10 ના છેદમાં પણ 2, 5%। તો ચક્રવૃદ્ધિ વ્યાજ અને વ્યાજ મુદ્દલ શોધો। ચાલો આપણે દાખલો ગણીએ। હવે સૂત્ર મૂકીએ, એ બરાબર 1 + r/100 આખાની n ઘાત। હવે તમારે આ વસ્તુ ધ્યાનમાં લેવાની નથી, અર્ધવાર્ષિક છે એટલે બધી જ આ વસ્તુ ધ્યાનમાં લેવાની અર્ધવાર્ષિક વાળી। તો તમારી મુદ્દલ કેટલી છે? 10,000। 1 + r કેટલા છે ટકાવારી? 5%। આપણે 10% ધ્યાનમાં લેશું નહીં, છેદમાં 100। અને તમારો સમયગાળો કેટલો છે? 3 વર્ષ। ચલો 10,000 અહીંયા સાદુરૂપ આપીએ, બંનેનો સરવાળો કરવો છે, લસા લેવો, લસા કેટલો આવશે? 100, તો અંશમાન છેદમાં 100 વડે ગુણાકાર। અહીંયા તો 100 છે જ, એટલા માટે એ એમ જ આખાની 3 ઘાત। 10,000 છેદ સામાન્ય, અંશમાં 100 + 5 = 105 ની 3 ઘાત। તો 10,000 105 ના છેદમાં 100 કેટલી વાર લઈશ? 3 વાર। 105 ના છેદમાં 100 × 105 ના છેદમાં 100 × 105 ના છેદમાં 100, 1 2 3 4, 1 2 3 4 0 કેન્સલ। હવે આનું તમે સાદુરૂપ આપશો એટલે તમને જવાબ કેટલો મળશે? 11,576.25। કેટલો? 11,576.25। તો આ તમારી શું થઈ ગઈ? વ્યાજ મુદ્દલ। શું થઈ ગયું? વ્યાજ મુદ્દલ। પણ તમારે ખાલી વ્યાજ શોધવું છે, તો વ્યાજ બરાબર વ્યાજ મુદ્દલ માઇનસ મુદ્દલ। વ્યાજ મુદ્દલ કેટલી છે? 11,576, 11,576.25। અને તમારી મુદ્દલ કેટલી આપેલી રકમમાં? 10,000। તો કેટલી આવશે? 1,576, 1,576.25 રૂપિયા। આ તમારું થઈ ગયું વ્યાજ, અને આ થઈ ગઈ તમારી વ્યાજ મુદ્દલ। હવે શું આ વ્યાજ તેના વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ કરતા વધારે હશે? હા, તો જવાબમાં શું આવશે? હા, આ વ્યાજ કેવું છે? વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ કરતા કેવું હશે? વધારે। તો આ સાથે અહીંયા તમારો દાખલો થાય છે પૂર્ણ। ફરીથી મળીશું આપણે નવા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત।